ગુજરાતમાં માધવપુર ઘેડ વિસ્તાર ત્રણ વિશેષતાઓ માટે પ્રખ્યાત છે તેનો અદ્ભુત દરિયાકાંઠો ત્યાંનો ઓશો આશ્રમ અને ત્યાં નજીકમાં મોચા હનુમાનની જગ્યા દરિયો અને ઓશો આશ્રમ તો અન્યત્ર પણ મળે પણ આ મોચા હનુમાનનું સ્થાનક નોખું અનોખું છે અને તે પણ ત્યાંના હનુમાનજી માટે થઈને નહીં પરંતુ એ હનુમાનજીના પૂજારી યુરોપિયન સાધ્વી સંતોષગીરી માતાજીને લઈને પ્રશ્ન થશે કે હનુમાનજી ફક્કડ ગિરધારી હતા એટલે એમની પૂજા તો સ્ત્રીઓથી ન થઈ શકે અને આ તો સાધ્વીજી એક નારી તે પણ પાછા વિદેશી અને યુરોપિયન એ તો વળી હનુમાનજીના પૂજારી કેમ હોઈ શકે આજથી લગભગ એક વર્ષ પહેલાં આવો પ્રશ્ન થયો હતો ઘણાને અરે વાંધો પણ ઉઠેલો કે સ્ત્રીને વળી હનુમાન ભક્ત નારી હનુમાનજીનું મંદિર બાંધે ને તેની પૂજા આરતી કરે તે કેમ ચલાવી લેવાય શરૂ શરૂમાં બદલાવનો વિરોધ કરવાની ટેવ છે આ દેશના લોકોને પણ એક વખત કંઈક બીજું લેબલ લાગે એટલે તરત સ્વીકાર થવા લાગે અને જો બદલાવ લાવનાર ટકી રહે તો તો એ સ્વીકાર આવકાર બને અને આવકાર ઝડપથી ભક્તિમાં પલટાઈ જાય આ સત્ય કેટલું વ્યાપક છે તે અનુભવવું હોય તો મોચા હનુમાન સ્થાનકની ને તેના પૂજારી સાધ્વી સંતોષ એક મુલાકાત લેવી રહે છ મહિના યુરોપ રહી નાણાં કમાઈને છ મહિના મોચા ખાતે ગરીબ બાળકોને ભણાવવામાં દર્દીઓની દવા કરવામાં અને હનુમાનજીની ભક્તિ કરવામાં તે રકમ ખર્ચી નાખતા આ સાધ્વીજી જે તળપદી વાણીમાં વંચિતો સાથે નાતો બાંધી બેઠા છે આ વાત અદ્ભુત છે માથા પર ત્રણ હાથ લાંબી જટા ધરાવતી આ સાધ્વી સ્ત્રી અહીં એક પૂજારી તરીકે સૌના દિલમાં વસી ગયેલ છે નારીનો નારી તરીકે અને તે પણ કેવળ નારી તરીકે સ્વીકાર કરવામાં આપણને કેમ તકલીફ પડતી હશે સ્ત્રીનો મા તરીકે બહેન તરીકે પત્ની તરીકે દીકરી તરીકે અભિનેત્રી તરીકે દેવી તરીકે સાધ્વી તરીકે સ્વીકાર પણ સ્ત્રીનો કેવળ સ્ત્રી તરીકે સ્વીકાર કેમ નહીં જે છે તેનો નહીં પણ અમે મારીએ તે લેવલ સાથે સ્વીકાર આ રોગી માનસિકતા છે સમાજની અમારે જે સ્વરૂપમાં જોવા છે તે રૂપમાં આવો તો હા નહીં તો ગો બેક મોચાના સાધ્વીજી કે જે ગોરજ સેવા આશ્રમના બ્રહ્મલીન અનુબેનને જે તે સ્થાને બેસવામાં કેટલો સંઘર્ષ કરવો પડ્યો એ જાણો તો સબરીમાળાનો વિવાદ ઝાંખો પડે સ્ત્રી મંદિરમાં ન જઈ શકે અને જાય તો ગર્ભગૃહમાં ન પ્રવેશી શકે આ સૃષ્ટિ માદાના ગર્ભગૃહમાંથી જ વિશ્વમાં અવતરે એનો હરખ પણ એ જ માદાને મંદિર કે ધર્મસ્થાનના ગર્ભગૃહમાં જવા ઉપર નિષેધ સ્ત્રી હનુમાનજીની પૂજા કે દર્શન હાથ જોડીને ન કરી શકે મુસ્લિમ સ્ત્રી મસ્જિદમાં આત્મસ્થ ન થઈ શકે અરે અહીં જ પ્રવેશવા મનાઈ કરો છો તો સ્ત્રી સ્વર્ગમાં છે તે કેમ સ્વીકારી શકશો હા કહે છે કે સ્ત્રીને મોક્ષ ન હોય પહેલાં પુરુષ તરીકે જન્મે તો જ મોક્ષપાત્ર બને આ વળી કેવું ઘટકડું મલ્લીબાઈનું મલ્લીનાથ કર્યું પછી જ તેને તીર્થંકર બનાવ્યા તો વળી એક મંદિરો જ બાંધ્યા કરતો સંપ્રદાય એવું ઠસાવે છે કે નારીને છોડો પછી જ મોક્ષ મળશે જન્મ લેવાનો એ જ નારી કુખે ને પછી તેને છોડો તો જ મોક્ષ મળે આ તો વિચિત્ર છે અહો વિચિત્રમ કહેતા બી દીવાના ઓર સુનતા બી દીવાના લેબલ કે સ્ટીકર લાગે તો જ સ્વીકાર હિમાચલમાં ઓગણીસો પચાસમાં નીલ ગાય પાકને નુકસાન કરે છે તેનો ઉપો વધેલો પાક બચાવવા નીલ ગાયને હણી ન શકાય કારણ કે એમાં ગાય શબ્દ લાગે છે તેથી કાયદાથી તેનું લેબલ બદલીને એને નીલ ઘોડા કરી નાખ્યું અને પછી તેને મારવાની છૂટ મળી ગઈ એટલે પ્રાણીમાં માદાને નરનું લેબલ લગાવ્યું ને હત્યા કરી અને માનવ જીવનમાં એ જ નારીને હળદૂત કરવા લઈ બેવડા ધોરણની પણ કોઈ હદ હોય કે નહીં સ્ત્રી તાજ્ય છે સ્ત્રી ભોગ્ય છે પણ સ્ત્રી સહજ સ્વીકાર્ય નથી નારીને પૂજ્ય ગણવાનો શ્લોક બોલવાનો ને નારીને પૂજા કરવાનો વિરોધ કરવાનો સ્ત્રી અને પુરુષ બંને જીવ છે અને જીવ માત્રનો આદરથી સ્વીકાર થવો જોઈએ સ્વીકાર પણ કેવી રીતે સહજ સ્વીકાર કોઈ પણ જાતના લેબલ વગરનો સ્વીકાર શા માટે એવું કે લેબલ લાગે તો જ સ્વીકાર થાય